નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગુજરાતી ચેપ્ટર અઢાર આસુભીનો ઉજાસ લેખક દિલીપ રાણપુરા સાહિત્ય પ્રકાર નવલકથા અંશ આ પીડીએફ વિડીયો બીજા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરવાની છે પણ આ ચેપ્ટરના પહેલાં પીડીએફ પીડીઓ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના શીર્ષક અને એમાં રહેલો ભાવ લેખકનો પરિચય અને સમગ્ર ચેપ્ટરનો મૂળ વિષય વસ્તુ અને મુખ્ય પાત્ર દેવરાજ દ્વારા સમગ્ર વિદ્યાર્થીઓને સમગ્ર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરાવતી શાળાઓ અને શિક્ષકો માટે એક રાષ્ટ્ર માટે પણ ખૂબ સરસ મજાનો એક મેસેજ સંદેશો બધાય ગ્રહણ કરવા જેવો છે સમજવા જેવો છે વ્યક્તિએ સ્વનું નહીં વિચારતા સર્વનું વિચારવું જોઈએ દેવરાજ પોતે ભણે ગણી અને પોતાના ગામડાનો જે ઉદ્ધાર કરવા માગે છે અને એના પિતાને જે મનાવે છે એ મૂળ વાત એને વસુધા સંસ્થામાંથી જે કાર્યો કરવાની વસુધાના જે આદર્શો એ શીખીને આવ્યો છું એ વાત આ નવલકથાંશમાં દેવરાજના મુખ્યથી દેવરાજના જીવન દ્વારા સર્વે શીખવા અને સમજવા જેવી છે જીવનમાં ઉતારવા જેવી છે તો આ ચેપ્ટરના બીજા પીડીએફ વિડીયો લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો શુભારંભ કરીશું એટલે કે અહીં જે વાત છે એ વર્તમાનની આવશે એના દ્વારા દેવરાજની વર્તમાન પરિસ્થિતિની વાત આવશે પણ દેવરાજનો ભૂતકાળ કંઈક ખૂબ દુઃખદ છે સ્ટ્રગલથી ભરેલો છે અને એ કઈ રીતે અભ્યાસ કરે છે એ એના ભૂતકાળમાંથી જોવાનું છે એ શીખવાને સમજવાનું છે ત્યારબાદ દેવરાજની આ વર્તમાન સ્થિતિ છે તો એ એ દેવરાજ ભૂતકાળમાં શું કેવી સ્થિતિનો સામનો કર્યો છે એ ખાસ આપણે અભ્યાસ કરવાનો છે એટલે શરૂઆતમાં વર્તમાન પરિસ્થિતિની વાત છે અને ત્યારબાદ ભૂતકાળનો અભ્યાસ કરવાનો આવશે દેવરાજના એના દ્વારા સમગ્ર ઘટના શું છે એનો આપ સર્વે વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જશે ચેપ્ટરના શરૂઆતમાં દેવરાજ કેમ્પના સ્ટેશનને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી કે દેવરાજ જ્યારે કેમ્પ એ ગામનું નામ છે એના રેલવે સ્ટેશને ઉતરે છે ત્યારે સૌ પ્રથમ સાહેબ એની માતાની એને યાદ આવે છે કારણ કે અઢાર વર્ષ પહેલાં જ્યારે એની બા આ સ્ટેશન એને વળાવવા આવી હતી ત્યારે એની આંખો છે ને એ રાતી ચોળ થઈ ગઈ હતી માં છે મા તે મા બીજા વગડાના વા આમ મા વિશે કેટલાય કવિ લેખકોએ લખ્યો છે પણ એના માટે શબ્દો ખોટી પડે સાહેબ બોટાદ કરે પણ માતા વિશે ખૂબ સરસ લખ્યું છે કે ભાઈ નદીઓના નીર જે છે એમાં વધઘટ થાય પણ માતાનો જે એનો સંતાનો પ્રત્યેનો પ્રેમ છે સાહેબ એમાં ક્યારેય વધઘટ થતી નથી આમ એની માતા જે છે માતા વિશે તો ઘણું બધું લખાયું છે હું મુખ્યથી માં કહું અને મને સાચે જ બચપણ સાંભળે આ મોટપની મજા મને કડવી લાગે કાગડા એટલે માતાનો મહિમા જેટલો કરી એટલો ઓછો છે એમ દેવરાજ કેમ્પના સ્ટેશને જ્યારે ઉતરે છે અને અઢાર વર્ષ પહેલાંની વાત અને અઢાર વર્ષ પહેલાંનો સમય યાદ આવે છે કે એની માતા એને આ સ્ટેશનને વળાવવા આવી હતી એ રડી રડીને એની આંખો લાલચોળ થઈ ગઈ હતી અને એ ભગવાનજીભાઈને કહેતી હતી ભગવાનજીભાઈ કોણ છે એ તમે અગાઉના વિડીયો લેક્ચરમાં એનાથી પરિચિત થયા છો સોરી અગાઉના પીડીએફ પીડીયો લેક્ચરમાં એ ભગવાનજીભાઈ એ છે જે વસુધાના સંચાલક છે અને ઘરશાળાના શિક્ષકના ભલામણથી એ આ છોકરો ભણે છે દેવરાજ અને એની ધગજ છે ભણવાની આ કશું કરી શકે એમ છે એટલે ભગવાનજીબાઈને લેવા એવા છે તો એની માતા ભગવાનજીભાઈને કહેતી હતી કે તમે આ છોકરાને ભણતરના રવાડે કાં ચડાવ્યો એની માતા ઉલટાનો ભગવાનજીભાઈને પ્રશ્ન કરે છે કારણ કે ભાઈ તમે શા માટે આ છોકરાને ભણતરની લત લગાડી શા માટે ભણતરનો હેવાયો કર્યો એને ન લઈ જાવ તો સારું જો શા માટે માતા ના પાડે છે કે ભાઈ એને ભણવા ન લઈ જાઓ ત્યારે ભગવાનજીભાઈ કહે છે બહેન ભગવાનજીભાઈએ કહેલા શબ્દો અત્યારે પણ દેવરાજને એવા ને એવા યાદ છે કે છોકરો ભણશે તો એનું જીવતર ઉજાળશે કે છોકરો અભ્યાસ કરશે ને તો એનું જીવન તો સુખથી ભરેલું થશે એનું જીવન ઉજળી જશે પણ પાછળ એના ભાંડરુંના જીવન જીવતર પણ ઉજળી જશે એના પાછળ નાના ભાઈ બહેન છે ને એના જીવનય સુધરી જશે જો ભણશે ને આ મોટો આ છોકરો એની પાછળ નાના ભાઈ બહેનના જીવન એ સુધરી જશે અને ત્યાં એને કાંઈ દુઃખ નહીં પડે કે તમે ચિંતા ન કરો આ છોકરાને વસુધામાં કશી જ તકલીફ નહીં પડે વસુધા તો માનો ખોળો છે એ કે વસુધા સંસ્થા વિશે બસ આટલું જ કે માનો ખોળો છે એમાં બધું આવી ગયું કે જેમ માતા બાળકને વાલ કરે એમાં કશું જ ખામી ન હોય એમાં સંસ્થા જે છે એ માતાના ખોળા જેવી છે ત્યાં એને છોકરાને જરાય એના માવતરની માતા પિતાની ખોટ નહીં લાગે એને એ ઉછરશે અને અભ્યાસ કરશે ને પછી બાઈએ તેની સામે આંસુ ભરી આંખે જોતા કહેલું કે ભગવાનજીભાઈ પછી એની માતા દેવરાજ સાથે વાત કરે છે શું કહે છે દેવરાજને કે દેવા અને પછી બાઈએ તેની સામે આંસુ ભરી આંખે જોતા કીધું રડતા રડતા કીધું કે દેવા દેવરાજને શું કહે છે એ દેવા એવા વહાલ સવ્યા નામથી કે આપણે અહીં એટલે અહીં જો તળપદા શબ્દો છે અહીંયા અહીં આપણે મજૂરી કરીને ખાઈશું અડધામાંથી ફળસ ફળસ વેચીને ખાઈશું કે ફળસ ફળસ એટલે ટુકડો ટુકડો કે ભાઈ આખો રોટલો નહીં ખાઈએ આપણે અડધો મળશે તો અડધામાંથી ટુકડો ટુકડો કરી ખાઈશું અને વેચીને પેટ ભરી લઈશું કે અડધો અડધો ટુકડો બધા વેચી અને પેટ ભરી લેવું અને સાડલાના છેડાથી મોં ઢાકીને આડું જોઈ ગયા હવે એ જોઈ નથી શકતી દીકરો જાય છે એ ભણવા માટે પોતે કંઈક બોલેલો પણ બધું અસ્પષ્ટ હતું કે મેં કંઈક માતાને કીધું હતું પણ મને યાદ નથી હું શું બોલો તું નાની ઉંમરમાં ગાડી આવી ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેસે છે ત્યારે એક રોમાંચ એક સુખદ લાગણી અનુભવેલી આ પહેલાં એણે ફક્ત ગાડી જોઈ હતી અને બેસવાના તો ફક્ત એણે સપના જોયા હતા દેવરાજે પણ બેઠો આજ પહેલી વખત અને તેના મોં ઉપર પથરાઈ ગયેલી પ્રસન્નતા જોઈને બાના વિલા પડી ગયેલા ચહેરા પર વિલા પડી ગયેલા ચહેરા પર મોં પર થોડો જીવ બળે છે પણ માતાનું જે મુખ છે એ થોડુંક ભર્યું છે ઢીલું થઈ ગયું છે એટલે માતાનો ઢીલો ચહેરો જોઈને દુઃખદ ચહેરો જોઈને દેવરાજનું જીવ બળતું હતું અને પ્રથમ વખત એ ટ્રેનમાં બેસે છે એનો એને આનંદ પણ છે કે અત્યાર સુધી એને ટ્રેન ફક્ત બહારથી જોઈતી બેસ બેસવાના સપના જોયા હતા પણ બેઠો પહેલી વખત એટલે સુખદ અને દુઃખદ બંને લાગણી એક સાથે છે માતાનો દુઃખદ ઢીલો પડેલો ચહેરો અને ગાડીમાં બેસવાનો રોમાંચ સુખ દુઃખ બંને એક સાથે પણ તું માનતો નથી એટલે એની માતાને ફરી મનાવે છે કે દેવા તું માનતો નથી એટલે કે આટલા વર્ષમાં આપણા કુટુંબમાંથી તો શું આપણા મલકમાંથી કોઈ ભણવા હારું થઈ પરદેશ નથી ગયું કે દેવરાજ આપણા પરિવાર કુટુંબમાંથી તો શું આપણા આખા મલક પ્રદેશમાંથી કોઈ ભણવા માટે થઈ પરદેશ એટલે કે ગામ છોડીને જ્યાં ઉચ્ચ શાળા કોલેજ આવેલી છે ત્યાં ભણવા ગયું નથી આપણે એને ભણતરને કયો નાતો એ કે આપણે ભણવાનું કાંઈ લેવા દેવા નથી આપણે તો રહ્યા મજૂરી કે આપણે એને ભણવાને કાંઈ લેવા દેવા જ નથી આપણે ભણવાનું વિચારવાનું જ ન હોય આપણે મજૂરી કરવા માટે જન્મ લીધો છે આપણે એના અભ્યાસને કાંઈ લેવા દેવા નથી અને તું આ ભણતરના રવાડે ક્યાં છેડો બેટા અને દેવરાજ એટલું કહે છે બા તું જોજે ને હું ભણીશ પછી તને ખબર પડશે તો બા તું જોજે કે હું ભણીશ પછી તને ખબર પડશે કે ભણવાથી જીવનમાં શું ફાયદો છે બસ એની માતાને કીધું હતું પણ એની માતા એ જ્યારે જો ભણીને અત્યારે આવ્યો છે ત્યારે એની માતા હાજર નથી આગળ આપણે વાત જોઈશું અરે દેવરાજને એક દુઃખ છે કે મેં માતાને કીધું હતું કે જો જે ભાઈ હું ભણીને તને ખબર પડશે પણ એની માતા એ જોવા નથી રહી કે દીકરો ભણે ગણીને મોટો થયો છે અને એના જીવનમાં કેવો ઉજાસ કેવું સુખ પથરાયું છે ભણતરના કારણે એની માતા જોવા પામી જોવા ને રે એને દુઃખ રહે છે જિંદગીમાં એટલે આગળ હવે બા તું જોજે હું ભણીશ તને ખબર પડશે એટલું બોલે છે કે એન્જિને સીટી મારે એટલે કે ટ્રેન ચાલવા માંડે છે સાચવીને રેજે દીકરા એ કહે બાપ સાચવીને રહેજે એટલું બા બોલેલી કે મારો જીવ બળે છે હોય કે તું જાય છે મને ખૂબ દુઃખ છે એમ કહીને આડું જોઈ ગઈ વળી મુખ છે એક બાજુ કરી જાય છે દીકરાને જતા જોઈ શકતી નથી આમ ગાડી ઉપડી ત્યારે દેવરાજ દેવરાજે બાનું મો જોવા ડોકું બહાર કઢા કાઢીને લંબાવીને જોવા મહેનત કરીશ દેવરાજ એમ છું લે ને ટ્રેનની બારીમાંથી બાનું મોઢું જોઈ લઉં એને ડોકુ છે જ બહાર કહી પણ બાનો ચહેરો દેખાયો નહોતો એણે પ્રયત્ન કર્યો માતા શું કરે છે રડતી બંધ થઈ કે કેમ વગેરે વગેરે પણ એ એનો ચહેરો જોવા પામ્યો નહોતો હવે દેવરાજના ગયા પછી વસુતા સંસ્થામાં દેવરાજ અભ્યાસ માટે જાય છે અને છ મહિને કાગળ આવ્યો કે દેવા તને માં ઝંખે છે આવી જા કે દેવરાજ તને તારી માં યાદ કરે છે આવી જા આટલો કાગળ એને મળે છે દેવરાજને દેવરાજ આવ્યો દેવરાજને ખ્યાલ આવી ગયો આવી રીતે બોલાવ્યો છે એટલે કશુંક હોવું જોઈએ એ દેવરાજ તરત જવા માટે રવાના થાય છે પણ દેવરાજ આવે છે ત્યારે તો બાને ભોગાવવાના સ્મશાનમાં બાળીને બધા ઘેર આવી ગયા હતા એટલો જ કાગળ કે દેવા આવી જ તારી મા યાદ કરે છે દેવરાજ આવ્યો પણ જ્યારે પહોંચે છે તો મોડું થઈ જાય છે એની માતાને અગ્નિસંસ્કાર કરી અને બધા ઘરે આવી ગયા હતા આ આજ એ બધું દેવરાજને ખટકી ગયું દેવરાજને આજે આ બધું યાદ કરીને મનમાં દુઃખ થાય છે એટલે શરૂઆતમાં જે વર્તમાન પરિસ્થિતિની વાત આવી વર્તમાન કે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતરો અને માતા યાદ આવી અને તરત જ જે અઢાર વર્ષ પહેલાં ઘટના ઘટી હતી એ યાદ આવી ગઈ અને આ દેવરાજને આ બધી વાત યાદ આવી દેવરાજને દુઃખ થયું વળી પાછો વર્તમાન કાળ બા એ જોવા ન રહી કે ભણતરે એના દીકરાના જીવતરને કેવી રીતે ઉજાળ્યું છે કે ભણવાના કારણે એના જીવનમાં કેવું ઉજાસ પથરાયો છે એની માતા જોવા પામી નહીં તે સામાન ઉચકીને રતન પરની માની ભાડાની ઓરડીએ પહોંચ્યો દેવરાજ કેમ્પના હતી સામાન ઉંચકી રતન પરમાં જે ભાડાની ઓરડીમાં જે ચોલમાં રહે છે ચોલ એટલે એકદમ નજીક નજીક ઘર હોય અને વચ્ચેની શેરીઓ ખૂબ સાંકળી હોય આવી ચોલમાં એ ભાડાની ઓરડી એના પિતાજી જ્યાં રહે છે અગાઉના પીડીએફ વિડીયો લેક્ચરમાં કીધું હતું કે શા માટે લોકો એનું મેરુ પર ગામ છોડીને આવ્યા છે આગળ આપણે અભ્યાસ તો કરવાનો જ છે કે એ ઓરડીએ પહોંચે છે આવ્યો દેવા પિતાએ બહાર ખાટલા પર બેઠા બેઠા ચલમ પિતા પિતા દીકરાને આવકાર્યો કે આવ્યો બેઠા આવ્યો દેવા હા બાપુ કેમ આવી ગયો પણ આ બધું લઈને હા એક આશ્રમ છોડી દીધો કેમ એના પિતાજી કહે છે કેમ વસ્તુ આશ્રમ છોડીને આવ્યો હવે એક હું કામ કરવા માગું છું કે ભાઈ મારો અભ્યાસ હવે પૂરો થઈ ગયો હું કામ કરવા માગું છું વૃદ્ધ પિતાની આંખો પહેલા ચમકી ગઈ અને પછી ધીમેથી પૂછ્યું કે શાનું કામ આંખ ચમકવી આંખમાં એક આશાનું કિરણ છે આગળ જોઈએ આપણે કે ભાઈ તું શું કામ કરીશ આશ્રમમાં શીખ્યો એ જ હા તો આપણું દળદર ફીટી જશે ને કે ભાઈ આપણી જે દળદર છે આપણી જે ગરીબી છે દરિદ્રતા જે છે એ હવે દૂર થશે ને તું કારણ કે ભાઈ ગણો છો કંઈક સારો નોકરી કરીશ તો આપણી ગરીબી દૂર થાય ને દેવા દેવરા પિતા સામે જોઈ રહ્યો એમની આંખોમાં ઉજમાળા ભવિષ્યની એક જ્યોતજબુકતી હતી ઉજમાળા એટલે ઉજળા સારા ભવિષ્યની આશા ઊભી થવી એટલે કે એને દેવરાજ જોઈ એને પિતાની આંખમાં એક ઉજવાળા ભવિષ્ય કે આપણું આવનારું ભવિષ્ય છે એને પિતાની આંખમાં એવું દેખાતું તું કે આવનારું ભવિષ્ય છે એ આપણું ઉજળું છે સારું છે એવી એની પિતાજીની આંખમાં એક ચમક આવી પોતાના સંકલ્પો શબ્દ દ્વારા વ્યક્ત થતાં જ એ ફૂંકનું કામ કરશે કે જો એમ કહીશ કે હું દેવરા હું વસુધા સંસ્થામાં અભ્યાસ કર્યો છે હું ફક્ત મારું નહીં સર્વનું કરવા માગું છું હું સેવા કરવા માગું છું ગામને દત્તક લઈ ગામના જે ઉધાર માટે કામ કરવા માગું છું તો શું થશે આવું કહેશે તો જો દેવરાજ આવા સંકલ્પ શબ્દ દ્વારા વ્યક્ત કરશે તો શું થશે તો કે એ એને પિતાજીની આંખમાં જે સારા ભવિષ્યની એક જે એક ચમક થઈ છે એ ફૂંકનું કામ કરશે અને પિતાની આંખમાં ચબુકથી જ્યોત બુજાઈ જશે એટલે અત્યારે એને પિતાને કાંઈ કહેવાનું માંડી વળ્યું કે અત્યારે કશું કહેવું નથી કેમ ન બોલ્યો દેવાય કે મેં તને પૂછ્યું કે આપણી ગરીબી દૂર થાય તો કેમ કઈ નહીં બાપુ દળદર ફીટશે પણ વાર લાગશે બાપુ આપણી ગરીબી દરિદ્રતા દૂર થાય પણ વાર લાગશે થોડોક સમય લાગશે તેને પિતાજી એમ કહે છે કે આટલા વરના ભણતર પછી હજુ કેટલી રાહ જોવાની કે આટલા વર્ષો ભેણો તું અને તોય હજી તું એમ કહે છે હજી હજી રાહ જોવાની કેટલો સમય લાગશે હજુ કે દેવરાજ એમ કે છે હું ભેણો દેવરાજ બોલતો હતો મારાથી નાની એટલે એની નાની બેન બીજું એ કે ચાર ચોપડી ભયણી તો એને ભણેલો મૂર્ત્ય મળ્યો નહીં કે જો હું ભયણો તો મારી પાછળ બીજું ભેણી જો બીજું ભણી તો એને ભણેલો છોકરો મેળો નહીં કે અભ્યાસનો ફાયદો છે પણ કેટલો દાખલો કરવો પડ્યો એને પિતાજી એમ કે છે કે એના માટે આપણે કેટલી શોધખોળ કરવી પડી દાખલો કરવો એટલે શોધખોળ કરવી કે છોકરામાં ખબર ને ભણેલ છોકરો ગતવા કેટલી મહેનત પડી ગઈ આપણી નાતમાં ભણેલા છોકરા ક્યાંય કે માંડ માંડ ચાર ચોપડી ભણેલો મેળ્યો અને એ પાછો ગોળવાડમાં કે નામ જે પાંચાળ છે ગોલવાડ પાંચાળ એટલે આપણે સુરેન્દ્રનગર ગોલવાડ એટલે ભાવનગર એટલે કે ભાઈ આપણી ભેણો પણ એ ગોલવાડમાં ઠેઠ મેળ્યો આપણા આ બાજુ ન મેળ્યો એમ બાપુના અવાજમાં ભણતર પ્રત્યેનો તુચ્છકાર એટલે કે નફરત અને ધૂણાનો ધ્રૂણા પડખાતો હતો એટલે કે અભ્યાસ પ્રત્યેનો નફરત અને ધૂણાની એક પ્રતિધ્વનિ થતો હતો એટલે કે એના પિતાને અભ્યાસ પ્રત્યે જે નફરત હતી એ સ્પષ્ટ એની વાતમાં એના શબ્દોમાં દેખાતું હતું પણ પ્રભુ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે તમને ખબર છે ને મારાથી એક નાનો ભાઈ પ્રભુ છે એ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરે છે હા એ તે ઠીક વાત કરી હા એ વાત કે ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે કે સારો અભ્યાસ કરે છે બાપુએ ચલમ ખંખેરતા કહીયું કે તારા લગ્નનું હવે શું છે બાપુએ વાત જ ન કરશો દેવરાજે કીધું કે બાપુ એ વાત જ ન કરશો એના પિતાએ કીધું કે ભાઈ તો તારા લગ્નનું શું છે કે એની વાત ન કરતા તે આખી જિંદગી એમને એમ કાઢી નાખીશ હા મને ઓગણત્રીસ તો પૂરા થવા એવા અડધી તો ગઈ જિંદગી કે પણ તું ન પરણે ત્યાં લગણ પ્રભુનું શે થાય એના પિતાજી એમ કહે છે કે તું ને લગ્ન કરીશ ત્યાં લગ્ન એટલે ત્યાં શું થઈ પ્રભુનું શું થાય કે પ્રભુનું ન થાય મોટો ભાઈ ના મેરેજ ન થયા હોય તો પ્રભુનું ન ગોઠવાય એટલે તારે એ જોવું પડે કે તારે લગ્ન તો કરવા જ પડે નહીં પ્રભુનો મેળ ન ખાય આમ દેવરાજને આવ્યા પછી પિતા પુત્ર વચ્ચે જે વાતચીત થાય છે હવે પછી આગળ જે કાંઈ પિતા પુત્ર વચ્ચે એની બહેન સાથે અને પછી એ જે મૂળ એને વતનમાં જવાની વાત કરે છે એ સર્વે વાતો વિચારણાઓ ચર્ચાઓ આપણે હવે પછીના પીડીએફ વિડીયો લેક્ચરમાં કરીશું આપ સર્વે વિદ્યાર્થીઓએ આ ચેપ્ટર વાંચવાનું છે અને આ પીડીએફ વિડીયો લેક્ચર દ્વારા સમજવાનું છે ફરી મળીશું એક નવા પીડીએફ વિડીયો લેક્ચર સાથે આ ચેપ્ટર સાથે જ હસ્તું